રેખા એક સમાંતર એક આપેલ છે. શાના પરથી? કોષ રેખા એક સમાંતર એક આપેલ છે. આકૃતિ પરથી લખી શકાય ખૂણો એ ઇક્વલ ટુ ખૂણો બે. ખૂણો એ આ ખૂણો અને આ ખૂણો કેવા છે? તમને એકબીજાના કેવા છે? અનુકોણની જોડ મળે છે. કેવા છે? તમને એકબીજાના અનુકોણો છે. અનુકોણો કોને કહેવાય તે આપણને ખબર પડવી જોઈએ. ખૂણો એક ઇક્વલ ટુ ખૂણો બે અનુકોણની જોડ મળે છે. તેવી જ રીતે એન સમાંતર એલ, એન સમાંતર એલ એ વચ્ચેની રેખા તમે ભૂલી જાઓ, કયો ખૂણો મળશે? અનુકોણો એક અને ત્રણ મળે. ખૂણો એક ઇક્વલ ટુ ખૂણો ત્રણ લખી શકાય. શા માટે? વચ્ચેની રેખા તમે વાર ભૂલી જાઓ તો એક અને ત્રણ માટે નીચેના કેવડા છે? અનુકોણની જોડ છે. લખી શકાય રેખા આશામાં આપેલ છે એન સમાંતર એન પક્ષમાં. હવે જો આપણને આ ખૂણો આપેલો છે 50 ડિગ્રી,
ભૂલી જવાની છે, જે તમારી આડી રેખા છે એ ભૂલી જવાની છે. ઊભી અને આ રેખા જો CD અને PS જે દે છે તે થી લખી શકાય. શું લખી શકાય? ખૂણો QRD ખૂણો CRS. આ સામસામેના ખૂણાઓ બંને કેવા હોય? એકબીજાના શું હોય? સામસામેના બંને ખૂણાઓ એકબીજાના કેવા હોય? અભિકોણ. તો Y is equal to જો તમે સામે જો અત્યાર છો એવું જે બંને કેવા હોય? અભિકોણ હોય, એટલે બંને સમાન હોય. તો Y is equal to X અને PS તમે જુઓ ત્યાં ખબર પડી છે. હવે QRD is equal to CRS છે. QRD આના પરથી પણ કહી શકાય અંતઃયુગ્મ કોણ છે બંને.
is equal to x1 and x ખાના પરથી x equal to z છે એના પર. હવે જો વળી આપણે આપેલું છે, શું આપેલું છે, y then z is equal to 3 then 7, જે આપણે રકમમાં આપેલું છે. શું આપેલું છે? વળી y then z is equal to 3 then 7 આપેલું છે. હવે ગુણોત્તરનો સરવાળો કરવા આપણે શીખી ગયા છે. ગુણોત્તરનો સરવાળો કરવા આપણે શું કરવાનું, બંનેનો સરવાળો કરવાનો. તેથી z is equal to આપણે z ની કિંમત પર સરવાળો કરવા થઈ છે 7. તો z ની કિંમત કેટલી છે? Yeah.